શહેરની પ્રખ્યાત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે। ભેસાણાના એક પરિવારને હેરાન કરવાના આક્ષેપ બદલ પોલીસે કીર્તિ સહિત 10 લોકોની ધરપકડ કરી છે। ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચીને પોતાના સાગરીતો સાથે ભેસાણા પરિવાર સાથે ઝઘડો કરવા માટે આવી પહોંચી હતી, જેથી પોલીસે તેમની સામે ગેરકાયદેસર મંડળી રચવી રાઇટિંગ સહિતના વિવિધ કલમો હેઠળ દાખલ કરીને 10 વ્યક્તિની ધરપકડ કરી છે। ભેસાણના નવા બસ સ્ટેશન પાસે રહેતા જમનભાઈ ભાયાણી વિરુદ્ધ કીર્તિ પટેલ ઘણા સમયથી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી બેફામ વાણી વિલાસ કરતી હતી, તેમજ જમનભાઈ ભાયાણીનો વિડીયોના માધ્યમથી ભૂંડી ગારો આપીને માર મારવાની ધમકીઓ આપતી હતી। કીર્તિ પટેલ સાગરીતો સાથે ભેસાર આવી પહોંચતા ભેસાર પોલીસ અને LCBએ કીર્તિ પટેલ અને તેના સાગરીતોને ઝડપી લીધા હતા। અજમનભાઈની ફરિયાદને લઈને પોલીસે કીર્તિ પટેલ, અજય મંગુ ઝેબલિયા સુરત, અવનિક ભરત વગાસિયા સુરત, ભરત ધીરુ મંજેઠિયા નાના ભાદરકા, જીતેન્દ્રસિંહ રાઠોડ અમદાવાદ, જતીન લાઠિયા સુરત, વૈશાખ અરવિંદ રાફેરિયા સુરત, યશ વિપુલભાઈ મુંજપરા સુરત, સુરેન્દ્રસિંહ જસુ સિસોડિયા સારત, જયદીપ લાઠિયા સુરત વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, 1 TV, સુરત। મારી સગાઈ તૂટી ગઈ છે, આવા આવા ભણવાઓથી તમને ન્યાય આપવા તો કે અમને ધમકી આપી હતી ભાઈએ, બરાબર કે ગામમાં મારે પોલીસ નો સારો સપોર્ટ છે, મારા અમે આવી છે ગાડી ત્યાં લઈ લઈએ, તમારી વાત રાઈટ છે, હાલો કે ગાડી લઈ લે બધા, હા તો વાંધો નહીં, ચલો પોલીસ સ્ટેશન લઈ લે, પેલા પોલીસ સ્ટેશન લઈ લે, હાલો ગાડી ફરી આદી આવો, આપણે એક જ છે, બીજા ફોન કરી શકે નહીં, આપણે ગાડી પર મારા રિલેટિવ છે ને, આવી બધી ગાડીઓ ચેક કરી લો સાહેબ, વાત ન કરી શકો અમારી સાથે, કારણ કે અમે કોઈ ગુનેગાર નથી, પણ અમે તમને નાઈ નથી, તમે સર આ રીતે કેવું બોલે છે અમને લોકોને, આજે ભાજપ સરકારને એક દીકરીની અપીલ છે, બે હાથ જોડીને વિનંતી છે કે ભેસાણ ગામના ભૂપત ભાયાણીની મને ધમકી છે, જે હમણાં આપમાં ચૂંટાણા છે, ધારાસભ્ય બન્યા છે, અને એમનો ભત્રીજો કે ભાણેજી મને નથી ખબર, જમન ભાયાણી મને ધમકી આપી છે, અને બેન દીકરીઓ માટે ખરાબ શબ્દો બોલે છે, છોકરીઓના યુઝ કરે છે, આના માટે કાલે હું ભેસાણ જાઉં છું બપોરે 12 વાગે, અને આ ભૂપત ભાયાણીની મને ધમકી છે, મને કાંઈ પણ થાય એના જવાબદાર ભૂપત ભાયાણી રહેશે।